नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। हवे धोरण 10 में छेल्ले आपणे चेप्टर नंबर 2 बहुपदीनी अंदर बहुपदीना प्रकार अने बहुपदीनी घात आनो जे टॉपिक छे ए आपणे समझी गेला छे। हवे नवो टॉपिक छे अहींया बहुपदीना शून्य नो अर्थ, हेडिंग आपीशु बहुपदीना तो बहुपदी ने शून्य कोने कहेवाय? एक शॉर्ट में पहले आपणे समझी लईए। धारो कि आपणे p ऑफ x कोई पदावली आपेली होय, कोई बहुपदी आपेली होय, तो ए जे p ऑफ x छे गमे तेम अहींया तो आनी अंदर x नी એવી કિંમત મૂકવામાં આવે કે જેથી આની કિંમત 0 થઈ જાય। તમે આ બહુપદીની અંદર x ની એવી કિંમત મૂકો કે જેથી આની કિંમત x ની એ તમે કિંમત મૂકો અહીંયા તો જો આની કિંમત 0 થઈ જાય તો એવી જે x ની કિંમત છે એટલે આ જે p ઓફ x બહુપદી છે એનું શૂન્ય કહેવાય, એક 0 કહેવાય। આ શોર્ટમાં શૂન્યનો અર્થ આવો થાય તો व्याख्या समझिए कि जो p ऑफ k इज इक्वल टू 0, p ऑफ x नी अंदर x बराबर जो k मुकवामो आवे अने आ बाजू किंमत जो 0 थी जाए तो आ जे k छे एने p ऑफ x नु एक शून्य कहवा। जो p ऑफ k बराबर 0 तो वास्तविक संख्या k ने p ऑफ x में शून्य कहे छे, p ऑफ k की किंमत 0 થાય તો k ને p ઓફ x નું એક શૂન્ય કહેવાય। દાખલા તરીકે સમજીએ, આપણે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2, x નો વર્ગ ઓછા 3x વત્તા 2। આવી એક બહુપદી આપણી પાસે છે, તમે ચેક કરો આની અંદર આપણે એક મૂકીએ, અહીંયા મૂકી જોઈએ, તમે જો અહીંયા અંદર એક મૂકશો ને તો p ઓફ x ની કિંમત 0 થઈ જશે। ચેક કરીએ, તમે જો અહીંયા p ઓફ 1 ની આપણે કિંમત શોધવી છે, અહીંયા x ની જગ્યાએ તમે 1 મૂકેલા છે તો અહીંયા પણ x ની જગ્યાએ 1, અહીંયા પણ x ની જગ્યાએ 1, તો અહીંયા 1 નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ x ની કિંમત 1 પ્લસ પાછળ 2 इज इक्वल टू एक नो स्क्वेर 1 माइनस 3 एका 3 अने प्लस पाछळ 2 छे, 2 ने 3, 3 ओछा 3 जवाब શું થઈ ગયો 0। તો આ જે p ઓફ x છે એમાં x બરાબર જો 1 મૂકવામાં આવે તો આખી જે પદાવલી છે એની કિંમત કેટલી થઈ જાય છે, અહીંયા 0 થઈ જાય છે, બહુપદીની કિંમત 0 થઈ જાય છે, તો આ 1 છે એને p ઓફ x નું એક શૂન્ય કહેવાય। તમે એની અંદર તમે 2 મૂકી જુઓ, p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 નો સ્ક્વેર 2 નો વર્ગ ઓછા 3 x ની જગ્યાએ અહીંયા આપણે 2 મૂકીએ ગુણાકારમાં પ્લસ પાછળ 2 છે તમારી પાસે, ચલો 2 નો વર્ગ 4 ઓછા
ત્રણ દુ છ અને પ્લસ પાછળ બે છે સાદું બાપુ ચાર ને બે છ ઓછા છ સિક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જીરો તમે જો અહીંયા પી ઓફ એક્સ માં એક્સ બરાબર આપણે જો બે લેવામાં આવે તો પણ બહુપદીની કિંમત જીરો થઈ જાય છે તો આ જે બે છે એને પણ પી ઓફ એક્સ નું એક શૂન્ય કહેવામાં આવે તો ટૂંકમાં અહીં મેં વ્યાખ્યા રાખેલી છે કે જો પી ઓફ કે બરાબર જીરો જો એક્સ ની કિંમત અહીંયા કે મૂકવામાં આવે અને જો જીરો થઈ જાય જો આવે અહીંયા તો એ જે કે છે એને પી ઓફ એક્સ નું એક શૂન્ય કહેવાય તો આ જે છે એ શૂન્યનો એક અર્થ છે કે શૂન્ય એટલે શું એને આપણે અહીંયા સમજીએ નીચે આપણે લખી શકીએ આમ એક અને બે એ પી ઓફ એક્સ ના શૂન્ય છે હવે તમને જે બહુપદી પી ઓફ એક્સ આપેલી હોય અને કેટલા શૂન્ય મળશે એ આપણે નક્કી કરવું છે જો સુરેખ બહુપદી હોય સુરેખ એટલે એ એક્સ પ્લસ બી પ્રકારની હોય એક્સ ની મહત્તમ ઘાત એક જ હોય એવી જે બહુપદી છે આપણે પ્રકાર જોઈ ગયા છીએ આપણે બહુપદી જે પાંચ પ્રકાર જોયા છે એમાં જે ત્રીજા નંબરનો છે એ સુરેખ બહુપદી જો સુરેખ બહુપદી તમને આપેલી હોય તો એને એક જ શૂન્ય મળે એના પછી દ્વિઘાત બહુપદી બે ઘાત વાળી જે બહુપદી આપેલી હોય એ જો દ્વિઘાત બહુપદી હોય તો એને વધારેમાં વધારે બે મળે ધ્યાન રાખજો શબ્દ કેવો છે વધારેમાં વધારે બે મળે એટલે એક પણ હોઈ શકે જીરો પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે બે થી વધારે ના હોય બે થી વધારે તમને શૂન્ય મળશે નહીં કોને દ્વિઘાત બહુપદીને એ જ પ્રકારે ત્રિઘાત બહુપદી હોય તો વધારેમાં વધારે ત્રિઘાત બહુપદીને ત્રણ શૂન્ય મળી શકે જીરો પણ હોઈ શકે એક શૂન્ય પણ હોઈ શકે બે પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે પણ ત્રણ થી વધારે હોય નહીં તો આપણે એ અહીંયા ટોપિક લખવો છે કે શૂન્યની સંખ્યા કેવી હોય પહેલો ટોપિક આપણે લખીશું કે ભાઈ સૌથી પહેલા આપણે સુરેખ બહુપદી લઈએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી પ્રકારની જો સુરેખ બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી આપેલ હોય તો આ સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય મળે સુરેખ બહુપદી હોય પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી પ્રકારની તો એ જે પી ઓફ એક્સ છે એને કેટલા શૂન્ય મળશે તમને એક જ શૂન્ય મળશે એક જ જીરો મળે તમને એના અને કયું હશે એ પણ અહીંયા આપણે શોધી શકીએ સુરેખ બહુપદીમાં તેમજ સુરેખ બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી નું શૂન્ય ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય હંમેશા માઇનસ બી અપોન એ જેટલું હોય માઇનસ તો આગળ હશે સાઇન એનું જે ચિહ્ન છે બી એટલે પાછળથી તમને અચળ પદ આપેલું હોય એ અને એ એટલે એક્સ નું જે સહગુણક હોય એ અચળ પદને
सगुणक है भागी देखे चिन्ह क्यों आप माइनस आप किंमत मे एने एक्स प्लस बी न शून्य कहवा गुजराती में लखी सकी माइनस बी एट अचल पद अपॉन ए एटले एक्स नो सगुणक आ प्रमाणे आपणे अहींया सुरेख बहुपदी तमने जो पी ऑफ एक्स आपेली होय तो तमे एनुं शून्य शोधी शको। हवे बीजी छे द्विघात बहुपदी अहींया आपणे लेवी छे जो द्विघात बहुपदी p of x is equal to હવે જો દ્વિઘાત બહુપદી હોય તો એનું સ્વરૂપ ax² bx c સ્વરૂપ હશે ax² bx c ax² bx c ax² bx c આ જે સ્વરૂપ છે એ દ્વિઘાત બહુપદીનું એનું વ્યાપક સ્વરૂપ છે તો જો દ્વિઘાત બહુપદી p of x is equal to ax² bx c आपेल होय तो आ द्विघात बहुपदी p ऑफ x ने वधारे मां वधारे बे शून्य मळे એના પછી ત્રિઘાત બહુપદી આપણે લેવી છે જો ત્રિઘાત બહુપદી p ઓફ x હવે જે ત્રિઘાત બહુપદી છે એનું સ્વરૂપ કેવું હશે ax³ bx² cx d ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d આ જે સ્વરૂપ છે એ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે તો અહીં આપણે લખી શકીએ ત્રિઘાત બહુપદી p of x is equal to ax³ plus bx² plus cx plus d આ જે છે એ ત્રિઘાત બહુપદી છે આપેલ હોય તો त्रिघात बहुपदी p of x ने वधारे मां वधारे कितना त्रिघात बहुपदी होय त्रण घात वाली बहुपदी महत्तम घातांक कितलो होय ત્રણ હોય તો એવી જે બહુપદી છે એને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ તો એવી જો ત્રિઘાત બહુપદી તમને આપેલી હોય તો એવી ત્રિઘાત બહુપદીને વધારેમાં વધારે તમને ત્રણ જ શૂન્ય મળે વધારેમાં વધારે કેટલા શૂન્ય મળે ત્રણ ત્રણ થી ઉપર કોઈ શૂન્ય તમને મળશે નહીં ચોથું કે પાંચમું કે એવું તમને કોઈ શૂન્ય મળશે નહીં વધારેમાં વધારે ત્રણ એનો મતલબ આવી જે ત્રિઘાત બહુપદી છે એને શૂન્ય ન પણ હોઈ શકે એક પણ હોઈ શકે બે પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે એટલા માટે આપણે અહીંયા શબ્દ વાપરેલો છે વધારેમાં વધારે અહીંયા પણ વધારેમાં વધારે ત્રણ શૂન્યો મળે આ જે છે એ શૂન્યની સંખ્યા કેવી રીતે નક્કી થાય એનો ટોપિક છે જે દરેક વિદ્યાર્થી ત્રણે ત્રણ ટોપિક યાદ રાખશે એક એમસીક્યુ અથવા એક માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન આના પરથી આવી શકે હવે આના પછી એનો આપણે ભૌમિતિક અર્થ જોવો છે
आज शून्य है अँ जो कि शून्य कोने कहवाय बहुपद शून्य कोने कहवाय एना विषे आप जो पछी शून्य संख्या के नक्की थाय ए पण आपणे जोयुं पण आ जे शून्य छे एनो आपणे भौमितिक अर्थ भौमितिक एटले एने आलेखमां कई रीते दर्शाई शकाय अथवा तमने जो आलेख आपेलो होय कोई पण वक्र आपेलो होय कोई रेखा आपेली होय तो एना वडी तमे केवी रीते नक्की करी शको कि ए जे वक्र छे ए जे रेखा छे एने केटला शून्य हशे तो एना माटे आपणे समजीए अहींया बहुपदीना શૂન્યનો ભૌમિતિક અર્થ હવે એના માટે સૌથી પહેલા આપણે આના માટે સૌથી પહેલા આપણે શું કરીશું અહીંયા જે સુરેખ બહુપદી છે एने लई लीए कि सुरेख बहुपदी होय तो एना माटे एना शून्यनो भौमितिक अर्थ शुं थाय एनो ग्राफ केवो होय ए आपणे चेक करवुं छे तो पहेलो एरो आपीने एमां कि भाई जो सुरेख बहुपदी पी ऑफ एक्स इज इक्वल टू ए एक्स प्लस बी तमने आपेली होय जो सुरेख बहुपदी P of x is equal to ax plus b, जहाँ a is not equal to zero, अने a b ये वास्तविक संख्या होती है। સુરેખ બહુપદી p of x is equal to ax plus b આપેલ હોય તો p of x is equal to ax plus b નું એક શૂન્ય x બરાબર માઇનસ b upon a મળે માઇનસ બી અપોન એ હોય માઇનસ અચળ પદ ભાગ્યા જે એક્સ છે એનો સહગુણક તો એનું શૂન્ય આ ટાઈપનું હશે આપણે સ્વીકારી લઈએ એક્સ ની કિંમત આટલી છે માઇનસ બી અપોન એ છે આના ઉપરથી એનું શૂન્ય છે હવે અહીં આપણે બહુપદી પી ઓફ એક્સ લખવી છે p of x is equal to ax plus b આ જે p of x છે એને તમે small y કહી શકો ધ્યાન રાખજો અહીંયા p of x એટલે y આમ એનો small y અહીંયા આપણે એને y કહી શકીએ therefore y is equal to ax plus b p of x ને આપણે શું કહીશું y આમ કહીશું હવે x ની કિંમત તમારી પાસે છે અહીંયા માઇનસ બી અપોન એ અહીંયા આપણે મૂકી દેવી છે તો x બરાબર માઇનસ બી અપોન એ મૂકતા therefore y is equal to ચલો a ને આપણે એમ એમ રાખવા છે ઇન્ટુ x ની કિંમત આપણે કેટલી મૂકવી છે માઇનસ બી અપોન એ મૂકવી છે અને પ્લસ પાછળ b છે અહીંથી a એકડ થઈ ગયા therefore y बराबर माइनस बी अने प्लस बी अहींथी आ पण पर थी गया therefore y बराबर कितना आवे जीरो आवे अने x बराबर आपणी पासे अहींया किंमत छे जो रहे तो अहींया आपणने x अने y बन्नेनी किंमत मळे छे टूंकमां तमने x ने y मळता होय तो एक याम थी गयो एक क्रमिक जोड़ थी गई x ने y नी જેને આપણે યામ સમતલમાં દર્શાવી શકીએ છીએ તો અહીં આપણે લખીશું એના માટે અહીંયા આમ
पी ऑफ एक्स इज इक्वल टू एक्स प्लस बी जो सुरेख बहुपदी है ए नो आलेख एक्स वाई इज इक्वल टू माइनस बी अपॉन ए अने अने जीरो बने किमत अपनी पास है एक्स की किमत अपनी पास है माइनस बी अपॉन ए वाई की किमत अभी शोधेली है जीरो तो आम पी ऑफ एक्स इज इक्वल टू एक्स प्लस बी नो आलेख एक्स वाई इज इक्वल टू माइनस बी अपॉन ए अने जीरो बिंदु में छेदे समझिए आप ग्राफ में एक्स एक्स वाई वाई डेस एक्स डेस आज ग्राफ है माइनस बी अपॉन ए अने जीरो बिंदु क्या हो एक्स एक्स को बिंदु हे वाई आम केव जीरो जो वाई आम जीरो हो तो ए बिंदु हमेशा एक्स एक्स पर हो जो एक्स आम जीरो हो तो ए बिंदु हमेशा वाई अक्ष पर बिंदु हो अपनी पास अहीं वाई आम जीरो है आज बिंदु है ये गमे कैसे अहीं सके धारो कि अहीं है माइनस बी अपॉन ए आ बिंदु में पसार थती एक रेखा हो सके ये जे बिंदु है एमा पसार थती कोई रेखा हो सके ये रेखा है अपने पी ऑफ एक्स इज इक्वल टू एक्स प्लस बी कही सकिए आ प्रमाण जो सुरेख बहुपदी आपेली हो तो एनो जी आलेख है एक सुरेखा मैं एक रेखा मैं तो आम P of x is equal to ax plus b नो आलेख एक सुरेखा छे आना पर आपणे आवुं नक्की करी शकीए अने छेद बिंदु क्यों हशे माइनस बी अपॉन ए अने जीरो जेटलुं हमेशा तो आज छे सुरेख बहुपदी माटेना नो जे भौमितिक अर्थ छे ए आपणे समझ्या छीए ग्राफिकल मेथड में के दर्शाई शक अपने समझा छे हवे द्विघात बहुपदी जोईए जो द्विघात बहुपदी पी ऑफ एक्स इज इक्वल टू हजी द्विघात बहुपदी छे एनु स्वरूप आपणे जाणीए छीए ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी स्वरूप हशे तो ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी ज्यां ए इज नॉट इक्वल टू जीरो अने ए बी सी वास्तविक संख्याओ छे तो जो आवी तमने जो द्विघात बहुपदी आपेली होय तो एनो आलेख केवो आवशे एना माटे तमारे शून्य शोधवा पड़े ए शून्य शोधवा माटे तमारे अवयवोनी जरूर पड़शे कोई द्विघात बहुपदी आपेली छे आ प्रमाणे तो तमारे एना अवयव पड़वा पड़शे जे तमे धोरण सात आठ नौ सीखी गया छो एनो अहीं आपणे उपयोग करीशुं पछी एक्जाम्पल्स में अहीं आपणे खाली एटलुं समजी के एनो आलेख केवो आवशे जे पेलामां आपणने एक सुरेखा मळे छे एम अहीं आपणने शुं मळशे तो जो द्विघात बहुपदी पी ऑफ एक्स इज इक्वल टू ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी आपेल होय तो आ द्विघात बहुपदी नो आलेख एक परवलय मळे
शब्द तमारा माटे नवो छे, धोरण 10 ना दरेक विद्यार्थी माटे आ शब्द एक नवो छे। विपर्वलय एटले शुं ते आपणे कौशमां लखीए नोट करीने। परवलय एटले ऊपरनी तरफ अथवा नीचेनी तरफ खुल्लो होय एवो एक वक्र। ऊपरनी तरफ के नीचेनी तरफ खुल्लो वक्र। આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે, ઉપરની તરફ ખુલતો હોય અથવા તો નીચેની તરફ ખુલતો હોય એવો એક વક્ર જેને આપણે પરવલય કહી શકીએ। હવે આમાં પછી પરવલય છે એમાં ઉપરની તરફ વક્ર ખુલતો હશે કે નીચેની તરફ ખુલતો હશે, આવી તમે જો દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના માટે તો એમાં આપણે અહીંયા લખીએ કે આ જે e ની કિંમત છે એના પર ડિપેન્ડ છે। e ની કિંમત કેવી છે એના પર ડિપેન્ડ છે કે ભાઈ ઉપરની તરફ ખુલશે કે પછી નીચેની તરફ ખુલશે। જો એ ની કિંમત ગ્રેટર ધેન 0 હોય, 0 કરતા વધારે હોય, જો e ઇઝ ગ્રેટર ધેન 0 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ। ઉપરની તરફ ખુલ્લો વક્ર કૌંસમાં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, કૌંસમાં ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો પી ઓફ એક્સ નો આલેખ આ પ્રમાણે આપણને એક વક્ર મળશે ઉપરની તરફ ખુલ્લો હોય એવો। અને બે નંબરમાં જો a ઇઝ લેસ ધેન 0 હોય એટલે કે a ની કિંમત ઋણ આપેલી હોય તો ઇઝ લેસ ધેન 0 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર એનો સિમ્બોલ કૌંસમાં આપણે આ પ્રમાણે દર્શાવીએ। નીચેની તરફ ખુલતો હોય એવો એક વક્ર મળશે। તો આ જે છે એ દ્વિઘાત બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c તમને આપેલી હોય તો એના માટે તમને કેવો આલેખ મળશે એના વિશે આપણે જોઈ જઈએ। પરવલય જ મળશે હંમેશા, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આપેલી હોય તો હંમેશા તમને શું મળે પરવલય જ મળશે। હવે ત્રિઘાત બહુપદી હોય તો એમાં ત્રિઘાત બહુપદીમાં કોઈ ફિક્સ વક્ર ના હોય, ગમે તે વક્ર હોઈ શકે, જો ત્રિઘાત બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d આપેલ હોય, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે, મહત્તમ ઘાત કેટલો હોય 3 હોય તો એવી જે બહુપદી છે એને આપણે શું કહીએ છીએ ત્રિઘાત બહુપદી કહીએ છીએ। તો ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d આપેલ હોય અહીંયા આપણે કન્ડિશન પર લખીએ જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c d ની કિંમત વાસ્તવિક સંખ્યાઓ છે, a b c d વાસ્તવિક સંખ્યાઓ છે
આપેલ હોય તો આ જે ત્રિઘાત બહુપદી છે p ઓફ x નો આલેખ કોઈ પણ વક્ર મળે આપણે આટલું યાદ રાખીશું કે જો ત્રિઘાત બહુપદી હશે તો એનો આલેખ કોઈ પણ વક્ર મળશે, વક્ર ગમે તે હોઈ શકે, આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે, ગમે તે વક્ર હોય, ફિક્સ ના હોય કે આવી જ વક્ર હોય. તો જે ત્રિઘાત બહુપદી છે એમાં આપણે ખાલી શું લખીશું, કોઈ પણ એક વક્ર હશે ગમે તે હોય. તો આ જે છે એ બહુપદીના જે શૂન્યો છે એનો ભૌમિતિક અર્થ છે. હવે આના પછી જે ટોપિક છે આપણે લેવો છે કે તમને કોઈ આલેખ આપેલો હોય, કોઈ પણ આલેખ આપેલો હોય તો એ આલેખ ઉપરથી કોઈ ગ્રાફ અંદર દોરેલો હશે, કોઈ વક્ર દોરેલો હશે, તો એને કેટલા શૂન્યો હશે, એ જે વક્ર છે એ પી ઓફ એક્સનો હોય તો એ પી ઓફ એક્સને કેટલા શૂન્યો મળશે એનો જે ટોપિક છે એ આપણે લેવાનો છે. એ આના પછી જે નેક્સ્ટ આપણું જે લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ. હવે બીજું પણ અહીંયા આજનો જે ટોપિકો ચાલી રહ્યા છે એ દરેક ટોપિક દરેક વિદ્યાર્થી પોતાના મેઇન જે નોટબુક છે એમાં એક વખત લખશે અને રફની અંદર ત્રણ વખત લખીને તૈયાર કરશે. રફની અંદર ત્રણ વખત એને લખીને તૈયાર કરશે દરેક વિદ્યાર્થી. તો આજે આપણે આટલું જ રાખીશું, બાકીનું જે ટોપિક છે એ નેક્સ્ટ આપણું જે લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.